હેલો સ્ટુડન્ટ આજે આપણે આપણી સ્વ અધ્યયન પોથી જે નવી આવી છે એમાં ધોરણ સાતની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો ચાલો જોઈએ તો વિડીયોની શરૂઆતમાં આપણે આપણો યુનિટ નંબર વન વિની સ્માઇલ જેની સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન જોઈશું આપણી આપણી જે નવી આવૃત્તિ બે હજાર ચોવીસમાં આવી છે એનો યુનિટ નંબર વનનું આપણે સોલ્યુશન આજે જોવાના છીએ તો જોઈએ આપણે એક્ટિવિટી નંબર વન સ્માઇલ ઇન ધ મિરર વાર્તામાં નીચે આપેલા શબ્દો શોધો અને તે શબ્દો જે વાક્યમાં છે તે વાક્ય લખો ત્યારબાદ તે જ શબ્દનો ઉપયોગ કરી એ નવું વાક્ય બનાવીને લખો હવે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે તમારા માટે શબ્દ આપેલો છે બર્થડે હવે આપણી જે સ્ટોરીમાં બર્થડે શબ્દનો શોધીને એનું જે વાક્ય છે એ લખવાનું છે કે ઇટ વોઝ તેજસ્વીનીઝ ટ્વેલ્થ બર્થડે અને પછી એ જ બર્થડે શબ્દ ઉપરથી તમારે તમારું એક નવું વાક્ય બનાવવાનું છે અહીંયા બનાવ્યું છે કે માય ફાધર ગિવ મી અ ગિફ્ટ ઓન માય બર્થડે તો એ જ રીતે અહીંયા જે પાંચ શબ્દો આપેલા છે તો પહેલો છે યુનિક તો ઇટ વોઝ અ યુનિક બાઈક અને આપણું વાક્ય છે માય બાયસિકલ ઇઝ ઓલસો યુનિક સેકન્ડ વર્ડ્સ ડ્રીમ તો ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ માય ડ્રીમ ઇઝ ટુ બીકમ અ ડૉક્ટર ત્રીજો એક શબ્દ છે ફ્લોક સી નોટિસ અ ફ્લોક ઓફ બર્ડ્સ અને આપણું વાક્ય છે અ ફ્લોક ઓફ બર્ડ્સ વેર સિટિંગ ઓન ધ ટ્રી પ્રોમિસ સી પ્રોમિસ હર સેલ્ફ આઈ પ્રોમિસ દેટ નોટ ટુ ડૂ અગેઇન અને લાસ્ટ વર્ડ્સ છે મિરેકલ વોટ અ મિરેકલ અને આપણું વાક્ય બન્યું છે ધેટ વોઝ અ મિરેકલ તો આ રીતે દરેક શબ્દના આપણે વાક્ય બનાવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આવા અનેક એજ્યુકેશનલ વિડીયો મેં મારી વેબસાઇટ ઉપર પણ મૂકેલા છે આ જે લિંક દેખાય છે એ જ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તમે ત્યાં જઈને ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું પેજ ઓપન થશે પારૂલ ક્લાસીસનું તમે જો સાઇડમાં ત્રણ લાઇન દેખાય છે આ થ્રી લાઇન ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમારી જોડે એક આ રીતનું પેજ ખુલશે જેમ કે ગૂગલ ફોર્મ જ્ઞાન સાધના એનએમએમએસ પરીક્ષા પીએસસી પરીક્ષા તો આવા અનેક પ્રકારના વિડીયો મેં અંદર મૂકેલા છે જેમ કે આપણે જોઈએ તો સ્વઅધ્યયન પોથી લખેલું છે હવે તમે સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરશો તો તમારી આગળ એક આ પેજ ખુલી જશે સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન સોલ્યુશન વિડીયો જોવા માટે નીચેના બટન પર ક્લિક કરો તો તમે અહીંયા જેવા ક્લિક કરશો એટલે સીધું તમને અહીંયા વિડિયો જોવા માટે બટન પર ક્લિક કરો તમે ક્લિક કરશો એટલે તમારી આગળ ધોરણ વાઇઝ આપણી જે સ્વ અધ્યયન પોથી નવી આવેલી છે એ દરેકના વિડીયો તમને અહીંયા જોવા મળશે જો તમે ધોરણ છ ધોરણ સાત ધોરણ આઠ આ ત્રણેય ધોરણની સ્વધ્યયન પોથીના સોલ્યુશન અહીંયા મૂકેલા છે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ધોરણ છનું તો અહીં ક્લિક કરો લખ્યું છે ને ત્યાં તમે ક્લિક કરશો તો તમને સીધા યુટ્યુબ ઉપર ધોરણ છની પ્લેસ્ટ જોવા મળશે સો અધ્યયન પોતેની જો આવી ગઈ છે ને તો આ રીતે તમે સીધા એના પ્લેલિસ્ટ ઉપર જઈ શકશો તો આ રીતે તમારે અલગ અલગ એજ્યુકેશનલ વિડીયો જોવા હોય તો મારી વેબસાઇટ ઉપર તમે સીધા જઈને પણ જોઈ શકો છો આગળ જોઈશું એક્ટિવિટી નંબર ટુ મને ઓળખો બ્રેકેટમાં જે વર્ડ્સ આપેલા છે એનો ઉપયોગ કરીને જ તમારે આ બ્લેન્ક્સ ભરવાની છે નંબર વન આઈ ગીવ અ બાઇસિકલ ટુ માય ડોટર तो वक्य में आजस्वीनी नंबर टू आई हेव अ लिटल बेल एंड अ रियर व्यू मिरर तो कौन बोले बायसिकल बराबर तो ये जवाब आयसिकल नंबर थ्री आई आई केम आउट फ्रॉम द रियर व्हील ऑफ द बाइसिकल तो फैन नंबर फोर देर वर लीव्स ऑन मै रूफ स्कूल एंड नंबर फाइव

ફોલ્સ છે અને જે ફોલ્સ છે એને આપણે સાચા કરવાના છે તો તેજસ્વીની ફાધર ગિફ્ટેડ હર બાયસિકલ નંબર સેકન્ડ અ ફેન કમ આઉટ ઓફ હર બાયસિકલ તો ટ્રુ હવે જે ટ્રુ છે એને આપણે સુધારેલું જ છે સાચું જ છે તો એને બીજી વાર લખવાની જરૂર નથી નંબર થ્રી સી રોડ ધ બાયસિકલ એલોંગ વિથ ધ સી શોર તો આ ફોલ્સ છે અને હવે આપણે એને કરેક્ટ કરીએ કે સી રોડ ધ બાયસિકલ એલોંગ વિથ રિવર બેંક નંબર ફોર તેજસ્વીનીઝ બાયસિકલ હેઝ અ ટુ રિયર વ્યૂ મિરર તો આ પણ ફોલ્સ છે તેજસ્વીનીઝ બાયસિકલ હેઝ અ વન રિયર વ્યૂ મિરર નંબર ફાઇવ તેજસ્વીની ડિસાઇડેડ ટુ મેક અ ફ્લાઇંગ બાયસિકલ તો આ સેન્ટેન્સ ટ્રુ છે બરાબર આગળ જોઈશું એક્ટિવિટી નંબર ફોર તેજસ્વીનીએ સપનામાં જોયેલી ફ્લાઈંગ બાઇસિકલનું ચિત્ર દોરો અને તેના જુદા જુદા ભાગના નામ અંગ્રેજીમાં લખો તો અહીંયા તમારે એ ચિત્ર દોરવાનું છે જે આપણી ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે ફ્લાઈંગ બાઇસિકલ અને એ સાયકલના જે પાર્ટ્સ છે બધા એના નામ સાઈડમાં તમારે ઇંગ્લિશમાં લખવાના છે બરાબર આગળ જોઈશું એક્ટિવિટી નંબર ફાઇવ નીચેના ફકરાને ધ્યાનથી વાંચો તો પહેલાં આપણે ફકરાને વાંચીશું લાસ્ટ ફ્રાઈડે મિસ્ટર મલિવાડ ટુક સમ સ્ટુડન્ટ્સ ટુ સાસનગીર ગીર દે વેન્ટ ધેર બાય બસ દે સ્ટે ઇન અ ગેસ્ટ હાઉસ દે મૂવ અરાઉન્ડ જંગલ વિથ અ ફોરેસ્ટ ગાર્ડ દે સો મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ ધેર ધે ઓલસો સો અ લાયન્સ ફેમિલી ધે એન્જોય ધ ટૂર એન્ડ ધે રિટર્ન હોમ ઓન સન્ડે હવે ફકરાના આધારે નીચેના જેવા શબ્દોની જોડિયો બનાવો એક્ઝામ્પલમાં છે સ્ટે તો જેનું પાસ્ટ ફોર્મ છે સ્ટેડ બરાબર દરેકનું ભૂતકાળનું ફોર્મ તમારે લખવાનું છે તો મૂવ તો મૂડ એન્જોય તો એન્જોય રિટન તો રિટન ટેક ટુક ગો વેન્ટ બરાબર દરેકના ભૂતકાળના ફોર્મ અહીંયા લખ્યા છે આગળ જોઈએ નીચે આપેલા ક્રિયા સૂચક શબ્દ પાઠ્યપુસ્તકના પાના નંબર પરથી વાર્તાના જે વાક્યમાં આવતા હોય તે વાક્યો લખો ઉદાહરણ આપેલું છે ગિફ્ટ તેનું ભૂતકાળનું ફોર્મ કર્યું છે ગિફ્ટેડ અને પછી વાક્ય બનાવ્યું છે હર ફાધર ગિફ્ટેડ હર બ્યુટિફુલ બાય સિકલ તો એ જ રીતે અહીંયા જે દસ શબ્દો આપેલા છે એ દરેકનું તમારે પહેલાં ભૂતકાળનું ફોર્મ બનાવવાનું છે અને પછી એના વાક્યો ટેક્સ્ટબુકમાંથી શોધીને લખવાના છે જેમ કે એક છે સી તો એનું ભૂતકાળનું ફોર્મ છે સો તેજસ્વીની સો હર ન્યૂ બાયસિકલ સેકન્ડ સે તો સેઇડ સી સેઇડ વાવ નંબર થ્રી પ્લેસ તો પ્લેસ્ડ સી પ્લેસ્ડ હર ફૂટ ઓન ધ લેફ્ટ પેન્ડલ નંબર ફોર ફીલ તો ફેલ્ટ સી ફેલ્ટ પ્રાઉડ નંબર ફાઈવ એન્જોય તો એન્જોયડ she enjoyed riding number 6 come to so came there came out a there came out a big fan number 7 stop to so stopped the fan stopped and bike started coming down number 8 promise to so promised she promised herself number 9 smile to so smiled the smile at the mirror and number 10 થ્રીલ તો થ્રીલ ફેન સ્ટાર્ટેડ રોટિંગ એની થ્રીલ ટી તો આ રીતે આપણે દરેકનું ભૂતકાળનું ફોર્મ બનાવ્યું છે અને એનું વાક્ય પણ લખ્યું છે આગળ જોઈશું એક્ટિવિટી નંબર સિક્સ નીચેની બસની ટિકિટ અને તેના આધારે આપેલી વિગતો વાંચો અને બાજુમાં આપેલી જગ્યાએ ટિકિટ મેળવીને ચોંટાડો અહીંયા ટિકિટ બસની ટિકિટ લગાવી છે અને ત્યારબાદ એના વિશેની બધી માહિતી બાજુમાં લખી છે નેમ ઓફ ડેપો ડેટ ઓફ જર્ની જર્નીનું ડિસ્ટન્સ ટ્રાવેલિંગ સ્ટેશનનું ફ્રોમ રાજકોટ ટુ પીપલિયા અને કેટલું ભાડું છે એટલે કે ફેર કેટલું છે તો એકવીસ રૂપિયા તો આગળ જોઈએ એ રીતે આ ખાનામાં તમારે તમારી ટિકિટ લગાવવાની છે અને એની માહિતી બાજુમાં લખવાની છે અહીંયા ઉદા અહીંયા મેં ઉદાહરણ તરીકે જે આગળ આપી ટિકિટ હતી એની જ માહિતી લખી છે પરંતુ તમારે તમારી એક નવી ટિકિટ લગાવવાની છે અને પછી એની જ માહિતી અહીંયા લખવાની છે એ જ પ્રમાણે નીચે જોઈએ એક્ટિવિટી નંબર સેવન પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિ ચારની નીચે નીચે આપેલી જગ્યામાં તમારી પસંદગીની વસ્તુનું ચિત્ર દોરી તેના વિશે ચાર પાંચ વાક્યો લખો હવે અહીંયા તમે તમારું મનપસંદગીનું કોઈ પણ ચિત્ર દોરી શકો છો તો મેં અહીંયા કેટલાક વાક્યો બનાવ્યા છે જેમ કે હું બાજુમાં એક બેટ અને બોલ દોરું છું અને પછી એના ઉપરથી મેં મારા વાક્યો બનાવ્યા છે ધીસ બોલ બેટ ઇઝ ગિફ્ટેડ બાય માય મધર આઈ એમ સો હેપી ટુ ગેટ ધીસ ગિફ્ટ આઈ પ્લેડ વિથ ઇટ ઇન માય સ્કૂલ ફર્સ્ટ ટાઈમ આઈ વોન ધ મેચ વિથ ઇટ એન્ડ આઈ લાઇક ઇટ વેરી મચ તો અહીંયા પણ તમે તમારું જે પણ ચિત્ર લગા દોરો છો એના જ વાક્યો બનાવવાના છે લાસ્ટ પેજ પર એક ફન જોન આપેલો છે કે અહીં બોક્સમાં સાયકલના ભાગોના નામ છુપાયેલા છે તે તમારે શોધીને લખો અહીંથી સાયકલના બધા પાર્ટ્સ જે બાજુમાં મેં લખેલા છે નામ એ બધા જ આની અંદરથી તમને મળી રહેશે બરાબર તે તમારે શોધવાના છે અને બાજુમાં લખવાના છે જેમ કે બેલ પેડલ બાયસિકલ સીટ મિરર કાર આ વગેરે બધા જ સાયકલના ભાગો છે જે તમારે અહીંયા શોધવાના છે તો અહીંયા આપણી સ્વ અધ્યયન પોતે પૂર્ણ થાય છે નેક્સ્ટ બીજા વિષય માટે આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં મળીશું નમસ્કાર